હું આદિત્ય પંડ્યા, આપ સૌને જય શ્રી કૃષ્ણ પાઠવું છું. મિત્રો, ગઈકાલે સવારે જીરુ અંગે એક વિડીયો બનાવ્યો હતો. એ વિડીયોમાં જીરાના વાયદાનો પ્રથમ ટાર્ગેટ 450 રૂપિયાનો આપવામાં આવ્યો હતો. આ ટાર્ગેટ મિત્રો એક જ દિવસમાં પૂરો થઈ ગયો છે. આજે બજાર ખુલી ત્યારે ખુલતા વેત વાયદાએ 450 રૂપિયાનો ભાવ બતાવી દીધો. વાયદા બજારમાં લગભગ બપોરે 12 વાગ્યા છે ત્યાં સુધીમાં 462 રૂપિયાનો ટોચનો ભાવ થઈ ગયો હતો. એ ભાવ થયા પછી બજાર 450-451 ની સપાટીએ અથડાઈ રહી હતી. વાયદા બજારની અંદર મિત્રો આજે 4% ઉપલી સર્કિટ લાગ્યા પછી ભાવ અથડાતા હતા, છતાં પણ આ વિડીયો બને છે ત્યારે 450 આસપાસનો ભાવ ચાલતો હતો. હવેનો ટાર્ગેટ મિત્રો, બીજો ટાર્ગેટ છે 475 રૂપિયાનો છે, એ વટાવાય એટલે વાયદા બજારમાં મે મહિનાની અંદર જ કદાચ 500 રૂપિયાનો ભાવ એકાદ વખત ફરીથી દેખાય એવી શક્યતા છે. જો કે મિત્રો, હંમેશા કહું છું, દર વખતે કહું છું કે વાયદા બજારની અંદર આવનારા દિવસોમાં વધઘટ ખૂબ જ મોટી રહેવાની છે. સરવાળે માલની અછત વ્યાપક છે. અછતમાં જ હજુ 9-10 મહિના પસાર કરવાના છે. એ જોતા જીરુમાં તેજીનો જુવાર ચાલુ જ રહેવાનો છે. જે ખેડૂતો પાસે માલ હોય એ ધીરે ધીરે ઉછાળા આવે ત્યારે વેચતા જાય તો ફાયદા મળે છે. હાજર બજારમાં ગઈકાલે ઊંઝામાં 9000 ઉપરાંતનો ભાવ પહેલી વાર થયો હતો અને અત્યારે ઘણા બધા માર્કેટિંગ યાર્ડોમાં 8000 કે 8500ની આજુબાજુના ભાવ દેખાય છે. એ જોતા ખેડૂતો 10000 રૂપિયાના ભાવ થાય માટે આશાવાદી છે અને કદાચ આ ભાવ થોડા સમયમાં ટૂંકા ગાળામાં જોવા મળી શકે એવી શક્યતા વધારે છે. આવો આપણે વાયદા બજારમાં શું છે એ પરિસ્થિતિ જોઈએ.